મિત્રો, નોબસ કુલકુ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું ભરે છે આપનું સ્વાગત કરું છું. સેમેસ્ટર 2 લેક્ચર નંબર 6 ધોરણ 3 વિષય અંગ્રેજી એમાં યુનિટ નંબર 9 છે વોટ આર થિંગ્સ. આના વિશે આપણે ગયા લેક્ચરમાં જોયું હતું વોટ આર થિંગ્સ એને ગુજરાતી શું થાય, તો કે આ શું છે. જ્યારે આપણે વોટ દ્વારા પ્રશ્ન પૂછીએ વોટનો ગુજરાતીમાં અર્થ થાય છે શું. વોટ દ્વારા જ્યારે આપણે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે એ પ્રશ્નાર્થ વાક્ય કહેવાય છે. અને આપણે એના વિશે બહુવચન વાક્ય એટલે કે જેમાં ધીસ અને ધોસ આવતા હોય તેવા વાક્ય આપણે ઘણો અભ્યાસ કરેલો હતો કે જેમાં વોટ નો યુઝ થતો હોય. તો આજે આપણે કેવી રીતે જવાબ આપવાના છે તમે બધા તમારી સ્વામા પેજ નંબર 42 છો, બધાએ પેજ નંબર 42 જોવાનું છે. 42 નંબરના પેજ ઉપર તમને અહીંયા શું સૂચના આપી છે, તો કે ચિત્રો જોઈ પ્રશ્નના ઉત્તર યસ અથવા નોમાં આપો. એટલે કે અહીંયા તમને જુદા જુદા ચિત્રો આપેલા છે, બધા જોઈ શકો છો ને. એ ચિત્ર સાનું છે, તમને બાજુમાં પ્રશ્નો પૂછ્યા છે એનો જવાબ તમારે યસ અથવા નોમાં આપવાનો છે. એટલે કે જેનું ચિત્ર છે તેનો જ પ્રશ્ન પૂછ્યો હોય તો એ ચિત્ર એનો હોય તો એમાં યસ માં જવાબ આપવાનો, અને ના હોય તો નો માં જવાબ આપી અને સાચો જવાબ લખવાનો છે. તો ચાલો આપણે જોઈએ એમાં એક્ઝામ્પલ્સ. એમાં પહેલું ચિત્ર શેનું છે, પેન, બોલ પેન દેખાય છે ને બધાને. ચાર પેન આપેલી છે એટલે તે બહુવચન નું વાક્ય છે ને. એક થી વધારે વસ્તુ હોય એના માટે વાક્ય બહુવચન માં થઈ જાય છે. એટલે એમાં પહેલું એક્ઝામ્પલ જુઓ, શું પ્રશ્ન પૂછ્યો છે આપણને, આર ધીઝ પેન્સિલ્સ, તેનું ગુજરાતી શું થશે, શું આ પેન્સિલો છે. તો તમને અહીંયા ચિત્રમાં પેન્સિલ આપી છે તો કે ના, તમે બધા જોઈ શકો છો ને ચિત્રમાં તમને બધાને પેન આપેલી છે, બરાબર છે. તો આપણને અહીંયા પેન્સિલ નથી આપી પરંતુ પેન આપી છે, એટલા માટે આ પ્રશ્ન માં આપણને પેન્સિલ નું પૂછ્યું છે. તો આપણે જવાબ નો માં આપીશું, શું આપીશું, તો કે નો ધે આર નોટ. શું થશે તેનું ગુજરાતી, તો કે ના તે નથી, એટલે કે તે પેન્સિલ નથી. તો શું છે, આપણે તેનો સાચો જવાબ પણ આપવો પડશે. તો એમાં લખવાનું છે ધે આર પેન્સ, એટલે કે તે પેનો છે. ચાલો નેક્સ્ટ, એના પછી આઉલ્સ એટલે કે ઘુવડો. અહીંયા તમને આઉલ નું ચિત્ર આપ્યું છે, ઘુવડ. એમાં પ્રશ્ન પૂછ્યો છે આ ધોસ આઉલ્સ શું, પેલા ઘુવડો છે. તો તમને અહીંયા ઘુવડ વિશે પૂછ્યું છે ને, ચિત્ર પણ ઘુવડ નું આપેલું છે. તો જવાબ તમારે હકાર માં એટલે કે યસ માં આપવાનો છે. યસ ધે આર એટલે કે હા તે છે, હા તે ઘુવડો છે. આપણે ટૂંકમાં જવાબ આપી દીધો. હવે ત્યારબાદ પેજ નંબર 43 ઉપર તમને જુદી જુદી વસ્તુઓ આપી છે, તેના પ્રશ્નો પૂછ્યા છે અને તેના આપણે યસ અથવા નો માં જેવી રીતે એક્ઝામ્પલ જોયા તેવી રીતે આના આન્સર પણ આપવાના છે. ચાલો પહેલું છે, તમને ગાયનું ચિત્ર આપ્યું છે. અહીંયા ત્રણ ગાયો દોરેલી દેખાય છે, ગાયને શું કહેવાય, તો કે કાઉ કહેવાય છે. અને પ્રશ્ન પૂછ્યો છે તમને આર ધીઝ એલિફન્ટ્સ શું, આ હાથીઓ છે. તો તમને શું અહીંયા ચિત્રમાં હાથી દેખાય છે, તો કે ના. શું દેખાય છે, તો કે ગાય. કાઉ દેખાય છે આપણને, નામાં પેલા એમ જવાબ આપવાનું કે નો ધે આર નો, ના તે નથી, હાથી નથી. તો શું છે, સાચો જવાબ લખશું આપણે ધે આર છે. પછી શિપ એટલે કે વાહન, ત્રણ શિપ આપેલી છે અહીંયા એટલે
બહુવચનના જ બધા વાક્યો છે. શું પ્રશ્ન પૂછો અહીંયા આપણને? આર ધી સીટ્સ એટલે કે શું આ વાહનો છે? તો હા, વાહનો છે, તો આપણે એમાં આન્સર આપી દઈશું યસ ને આ. હા, તે છે. ત્યારબાદ જુઓ તમને ચિત્ર શેનું આપ્યું છે અહીંયા? બસ નું. બે બસ આવી છે એટલે બસીસ કહેવાશે. બહુવચન વાળું રૂપ, બસ નું બહુવચન વાળું રૂપ એટલે બસીસ. અને પ્રશ્ન પૂછ્યો છે તમને, આર ધોસ કાર્સ. શું પેલી કારો છે? કાર, કાર ને કહેવાય ગાડી અથવા તો મોટર, ફોર વ્હીલ. ખબર છે ને બધાને? તો કે ના, આ ગાડીઓ નથી પરંતુ શું છે? બસો છે. તો પેલા તો આપણે નકારના જવાબ આપીશું. નો ધે આર નો. પછી સાચો જવાબ લખશું ધે આર બસીસ. હવે ત્યારબાદ તમે જોવો અહીંયા બસ ની નીચે તમને શેનું ચિત્ર આપ્યું છે? ગ્લાસ નું. કેટલા ગ્લાસ છે? ત્રણ. બહુવચન વાળું રૂપ ગ્લાસ નું. ગ્લાસીસ લખ્યું અહીંયા, ગ્લાસીસ. હવે એનો પ્રશ્ન છે, આર ધીસ કપ્સ. શું આ પ્યાલાઓ છે? તમને અહીંયા પ્યાલા દેખાય છે? તો કે ના. શું દેખાય છે તમને બધાને? ગ્લાસ દેખાય છે. તો પેલા નકારમાં જવાબ આપીશું નો ધે આર નો. એટલે કે ના, તે પ્યાલાઓ નથી. તો શું છે? તો સાચો જવાબ લખો ધે આર ગ્લાસીસ. પ્રશ્ન શું પૂછ્યો? આર ધોસ વોટરમેલન. શું શું પેલા તરબૂચો છે? તો કે હા, તરબૂચ જ આપ્યા છે આપણને ચિત્રમાં. તો એનો જવાબ યસ એટલે હકારમાં આવશે. તો લખો બધા યસ. તેના જવાબ તમારે યસ અને નો માં લખવાના છે. આ બધું તમારી સ્વામાં લખી લેજો અને તેના પરથી સમજીને પેજ નંબર 44 કરી લેવાનું છે તમારી જાતે. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.